નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દમણના કલરિયાથી વાપીના વટારને જોડતા સાંકડા માર્ગ પર મોટી ખાડી આવેલી છે, જે આખું વર્ષ પાણીથી સરભર રહે છે. આ માર્ગ પર વાપી પબ્લિક સ્કૂલ આવેલી હોય, વિદ્યાર્થીઓ, ભરેલી બસો તેમજ દમણથી ગુજરાત જતા વાહન રોજિંદા ક્રમે પસાર થઈ હોય છે. આખું વર્ષ પાણીથી ભરાયેલી રહેતી ખાડીના કિનારેથી જ લાંબો રોડ પસાર થતો હોય. આ સ્થળે જો કોઈ અકસ્માત સર્જાય અને ડ્રાઈવરનું નસીબ જોર ન મારતું હોય તો બેકાબુ બનેલું વાહન સીધું ખાડીમાં ખાબકવાની સંભાવના વધી જાય છે, જેથી ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત ન સર્જાય અને વાહનો ખાડીમાં ખાબકતા અટકે એવા ઉદ્દેશ સાથે તંત્ર દ્વારા આખી ખાડીના છેડા સુધી ગાર્ડ રેલ લગાવી દેવામાં આવી છે. હજી 10 દિવસ પહેલા જ આ રોડ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર પતિ પત્ની અને એક નાનક બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી. તો અકસ્માત સર્જનાર કન્ટેનર કોઈપણ પ્રકારના પ્રતિરોધના અભાવે સીધું ખાડીમાં ખાબક્યું હતું. જો કે સદનસીબે કન્ટેનર ખાડીના કિનારે જ અટકી જતા મોટી જાનહાની થતા બચી હતી, જે બાદ સફાળા જાગેલા તંત્રએ ખાડીને ફરતે લોખંડની મજબૂત ગાર્ડરેલ લગાવી દીધી છે. જો કે સાંકડા રસ્તાનું જોખમ હજી પણ વાહન ચાલકો માથે તોળાયેલું જ રહ્યું છે, જે બાબતે ગામ લોકો દ્વારા અનેકવાર ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે આગામી સમયમાં રોડને પહોળો કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.